સરસ કરો, જે ધર્મ કરો એ સરસ કરો. નાનો છોકરો આંગી કરતો હતો, જોતો રહી ગયો, સરસ મજાના એને સિલ્વરના વરખ થાપ્યા, અને પછી તરત જ એને એના ઉપર ગોલ્ડનના વરખ થાપ્યા. મને તો આ છોકરાની ઓછી લાગે છે, પાછળથી ખબર પડી એની નહીં આપણી ઓછી હતી. મેં કહ્યું જોવા દો, સિલ્વર ઉપર એને આખું ગોલ્ડનના મસ્ત વરખ થાપ્યા, સિલ્વર આટલું સ્લીવલેસ ગોલ્ડન સ્લીવ સાથે, એટલું પત્યું. એટલે મને એમ કે હવે કેસરના મસ્ત ટીકા કરશે. એની જગ્યાએ એની પાસે ઊન હતું, એ ઊન ચોપડવા માંડ્યો, આખું ઊનથી ભરી દીધું. મને થયું 100% આ મૂર્ખો છે. જ્યાં સિલ્વરના વર્ક દેખાવાના નથી, ગોલ્ડનના વર્ક દેખાવાના નથી, ખાલી ઊન દેખાવાનું છે, તો પછી આ વર્ક નકામા જ ગયા. સાચું બોલો, નકામા ગયા કે ના? હમણાં બોલાય એવું નથી, બાકી નકામા ગયા. જેથી દેખાવાનું નથી, ખર્ચાવું કામ કરવાના. બેન્ક્વેટ હોલમાં એવું ઘણું રાખો છો જે દેખાવાનું નથી, છતાં પણ કરો છો. કરો છો કે નથી કરતા? શું રાખો છો? પાર્કિંગ માટે, હા, વેલિડ પાર્કિંગ. તમે કદાચ ન રાખવું હોય તો કરશે જ્યાં કરવું હોય. રજવાડીનું મોટું પાર્કિંગ છે, નાખશે ત્યાં? ના, એ તો આપણે કરવું જ પડે. એના કેટલા રૂપિયા થયા દુનિયાને ખબર નથી પડવાનું, પણ કરવું તો પડે. જે દેખાતું નથી છતાં કરો છો, અહીંયા કદાચ કરે છે તો આપણે એને મૂર્ખો ગણીએ છીએ. અને ખરેખર ઊનની જ્યારે આંગી કરી, મેં કીધું દોસ્ત જો ઊન જ તારે ચડાવવા તો સિલ્વર ને ગોલ્ડનની જરૂર શું હતી? સાંભળજો એનો જવાબ. મારા સાહેબ, તમારી દ્રષ્ટિએ તમે સાચા હશો, પણ તમને કહું, અત્યારે ઠંડીની મોસમ છે. હું જ્યારે સવારે ઉઠું છું ને સ્કૂલમાં જવા, મારી મમ્મી નવડાવ્યા પછી મને છે ને બનિયન પહેરાવે, એના પર શર્ટ પહેરાવે અને એના ઉપર સ્વેટર પહેરાવે છે. મારું બનિયન કે મારું શર્ટ સારામાં સારું હોય, બોસ્કીનું હોય ને, છતાં કોઈને દેખાવાનું નથી, છતાં મમ્મી મને સારામાં સારું યુનિફોર્મ પહેરાવી, એના પર પણ છેલ્લે શું પહેરાવી દે? સ્વેટર પહેરાવે છે. સીધે સીધું સ્વેટર નથી પહેરાવતું. મારા પરમાત્માને ઠંડી ન લાગે, માટે સિલ્વર એ બનિયન છે. મારા પ્રભુને ઠંડી ન લાગે, અને ગોલ્ડન એ જરિયન કા જામા છે. અને મારા પ્રભુને ઠંડી ન લાગે એટલે ઉપર ઊનનું સ્વેટર પહેરાવ્યું છે. એક છોકરાને પરમાત્મા જીવંત લાગે છે. આપણને ભગવાન જીવંત પરમાત્મા નહીં, પ્રતિમા લાગે છે. એની પૂજા સરસ છે. આપણી પૂજા ત્રણ કન્ડિશન બોલતા જાઓ. નંબર એક, ધર્મ સતત કરો. નંબર બે, સખત કરો. અને નંબર ત્રણ, સરસ કરો. વેરી ગુડ. હવે હું અહીંયા સરસ કહું તમને, તમે યાદ રાખ્યું બદલ સરસ, પણ ખાલી યાદ નથી રાખવાનું. તમે નક્કી કરો, મારા જીવનમાં કોઈ એક ધર્મ, હું તમને કહું, યુવાનોને કહું, તમારાથી પૂજા નથી થતી, ઓકે, વિહાર તો થાય છે ને, ચલો જે દિવસે કદાચ વિહાર કરો એ દિવસે પૂજા નથી થતી ને, ડોન્ટ વરી, રડવાનું નહીં. રોજ પૂજા કરું છું, પણ વિહારના દિવસે પૂજા ન થાય, આવી રહ્યા વિહારને લીધે, એવું નહીં બોલવાનું. કોઈની આગળ પણ રોજના નહીં રોવાના. તમારે એમ કહેવાનું, રોજની પૂજા 1/2 કલાકની, આજની પૂજા 1.5 કલાકની છે. વિહારમાં 1.5 કલાક ચાલો? ચાલો. 2 થી 2.5 કલાક તમારા જાય કે ન જાય? વધારે જાય. વહેલા ઉઠો, પહોંચો, ત્યારથી તમારી પૂજા શરૂ થઈ ગઈ. પહેલી 1/2 કલાકની પૂજા દેરાસરમાં ઘૂસ્યા નથી, ચારે બાજુ ભગવાને ટીલા ટપકા કર્યા નથી, આ ચૈત્યોને આ રવાના થયા. 1/2 કલાકથી 31મી મિનિટ નથી જતી, પણ મહાત્માને 1/2થી પાછા આવો છો, પૂરા મૂકીને આવો તો 1/2 કલાક થાય કે ના થાય? એ 1/2 કલાક તમે શું કરો છો ખબર છે? પ્રભુની આજ્ઞાની આજ્ઞાનું પાલન સ્વરૂપ ભાવ પૂજા, પેલી દ્રવ્ય પૂજા. આ કઈ પૂજા? શા માટે જશ નથી લેતા? શા માટે જશન નથી મનાવતા? શા માટે એનો આનંદ નથી માનતા? આજે 1/2 કલાક મને પરમાત્માની આજ્ઞાના પાલન સ્વરૂપ ભાવ પૂજા કરવાનો લાભ મળ્યો છે. સરસ કરો, એક વિહાર કરો, સરસ કરો, કંઈક પામીને આવો. લાઈફ ટાઈમ આ રીતના જો વિહાર કરશો. આ એક અજયભાઈ એમ કે સાહેબ, એવા આશીર્વાદ આપો, દર વર્ષે હું મિનિમમ 20 વિહાર તો કરું. હમણાં મેં સુરતમાં કીધું તું, બહેનો 420 ઉપવાસ દ્વારા વિશસ્થાનકની આરાધના કરે, તો અમે વિહાર સેવા ગ્રુપે 420 વિહાર આખી લાઈફમાં કરી વિસ્થાનકની આરાધના. 20 સ્થાનકમાં 17મું સ્થાનક છે વૈયાવત સમાધિ. એમાં લખ્યું છે, આપદી જ્યારે પણ આપત્તિનો સમય હોય એવા સમયે સાધુને સહાય કરવી
એ પણ વયાવત સમાધિ છે. ઉપવાસ કરીને આરાધના કરો, થિયરીકલ આરાધના સાથે ચાલીને વિહાર કરો. પ્રેક્ટિકલ આરાધના છે, પ્રેક્ટિકલ આરાધના પણ તીર્થંકર નામ કર્મ બંધાવે. શ્રેણી કે એક ઉપવાસ નથી કર્યો છતાં શ્રેણી તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી ગયા. તમે વિહાર કરીને તીર્થંકર નામ કર્મના દળિયા એકત્રિત કરી શકો છો. આટલી ઉત્કૃષ્ટ સેવા મળી અને હવે આપણે જો ઢીલા પડીએ, ના કરીએ, બાનાબાજી કરીએ, યોગ્ય ના કહેવાય. હવેથી નક્કી કરો, સતત કરવા છે, સખત કરવા છે. સખત એટલે કાલ રાતના 2 વાગે સૂતો અને 4 વાગે ઉઠવાનું. એક કામ કરો ને, કાલે આપજો. ભલા માણસ તમારા કરતા મુંબઈના છોકરાને સલામ કરવાનું મન થાય, જેના એ દિવસે લગ્ન હતા, કેપ્ટનને ખબર નથી. કેપ્ટને એને ફોન કર્યો કે ભાઈ આજે વિહારમાં જવાનું છે. છોકરો નથી બોલ્યો, આજે મારા મેરેજ છે. છોકરો ગયો, ગ્રુપમાં જ્યારે મેસેજ જોયો ત્યારે કોકને ખબર પડી, ભાઈ આને તો બપોરે મેરેજ, સવારે વિહાર, બપોરે મેરેજ. કે છે ને, સવારે લગ્ન અને બપોરે દીક્ષા. મેરેજના દિવસે સવારે વિહાર કરવા જાય. આનાથી ઊંચું દ્રષ્ટાંત તમને કયું આપું? તમે તો પરવારીને બેઠા છો ને, બાનાબાજી બંધ કરો, સખત કરો.